નમસ્કાર સુપ્રભાતમ નિર્માણના દૈવી કાર્યને દરેલી ઋષિ ચિંતન ચેનલ હાર્દિક સ્વાગત છે સાથે સાથે આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી આનંદદાયી સ્વાસ્થ્ય દાયી વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્મા તેમજ ગાયત્રીના ચરણોમાં પ્રાર્થના આવો યુગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય બનાવીએ ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે સૌનું કલ્યાણ થાય સ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર ઓમ ઓ સ્વાહ તત્સવ દયાત આજનો ઋષિ સંદેશ છે આપણા બાળકો વીર બને બાળકોને એવી રચનાઓ સંભળાવવી તથા યાદ કરાવવી જોઈએ કે તેનાથી તેની ભાવનાઓમાં દ્રઢતા વીરતા અને આદર્શો જાગૃત થાય બુદ્ધિમાન સ્ત્રીઓ બાળકોને લોરી ગાઈને સુવડાવે છે તે લોરીઓમાં ભય નહીં પરંતુ પ્રેમ શ્રદ્ધા અને વીરતાની વાતો હોય છે ભૂત વગેરેની અંધવિશ્વાસ ભરેલી વાતોથી બાળકના મનને તેઓ નિર્બળ થવા દેતી નથી તેથી જ એવા વીર બાળકો બને છે બાળકના મનને ભય આંતક અને ખરાબ સંસ્કારોથી બચાવવું ખૂબ જરૂરી છે બાળકોને તંદુરસ્ત રાખવાની સામાન્ય માહિતી દરેક માતા પિતાની પાસે હોવી જોઈએ આહાર વિહાર રમત ગમતના નિયમો તથા સુવ્યવસ્થાની જાણકારી જો પોતાની પાસે ન હોય તો પોતાના વડીલો મિત્રો કે પાડોશીઓ પાસેથી શીખી લેવી જોઈએ જો કોઈ બાળકનું વજન દર મહિના વધતું રહેતું હોય તેનો શ્વાસોશ્વાસ નિયમપૂર્વક ચાલતો હોય ઊંઘતી વખતે તેને કોઈ પણ પ્રકારની તકલીફ ના થતી હોય અને ખૂબ ગાઢ ઊંઘ આવતી હોય દિવસમાં એને એક કે બે વાર જુલાબ થતો હોય તો સમજવું જોઈએ કે બાળક સ્વસ્થ છે અને તેને કોઈ શારીરિક બીમારી નથી બાળક જો અસ્વસ્થ હોય તો તે સદા કરમાયેલું રહે છે રમત ગમતમાં મન લાગતું નથી તેમજ તેનું વજન પણ વધતું નથી આ તથા આવા બીજા કારણો જો જોવા મળે તો તરત જ તેનો ઉપચાર કરી દેવો જોઈએ ઘરના બેઠક રૂમમાં છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ગુરુ ગોવિંદસિંહ રણજીતસિંહ સુભાષચંદ્ર બોઝ સ્વામી વિવેકાનંદ જેવા વીર પુરુષોના ચિત્રો રાખવા જોઈએ જ્યારે સમય મળે ત્યારે બાળકોને તેમના વિશે ઐતિહાસિક વાતો પણ સંભળાવવી જોઈએ જે રીતે છત્રપતિ શિવાજીના માતાએ સંભળાવી હતી જીજાભાઈએ પારણામાં પોઢતા પોઢતા એ સુંદર લોરી ગવડાવતી પ્રભાતિયા ગાતી સુંદર હાલરડા ગાતી માતાઓ બીજું કંઈ ન કરે તો પણ પોતાના સંકલ્પથી બાળકોમાં વીરતાપૂર્ણ અને સાહસપૂર્ણ ભાવનાઓનું જાગરણ કરી શકે છે બાળકને દૂધ પીવડાવતી વખતે એવી ભાવના કરવી જોઈએ કે મારા સ્તનોનું જે આ મધુર દૂધ મધુર અમૃત બાળકના શરીરમાં પહોંચી રહ્યું છે અને તેનાથી તેનું શરીર ભરત ગોરા બાદલ ફતેસિંહ જોરાવરસિંહ સ્વામી વિવેકાનંદ જેમ સુરવીર અને શક્તિશાળી બનશે તે ધર્મનિષ્ઠ બનશે દુષ્ટતા અને અનૈતિકતાનો સામનો કરવામાં ક્યારે પીઠ નહીં બતાવે પોતાનું સંતાન વીર તથા સદાચારી બને તે જોવાની જવાબદારી દરેક માતા પિતાની છે તેમજ તેને વીર બનાવવાની જવાબદારી પણ તે મિત્રો યુગ ઋષિનું આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્મા તેમજ મા ગાયત્રીની દિવ્ય અનુકંપાથી ઋષિ ચિંતન ચેનલ દ્વારા યુટ્યુબના ના માધ્યમથી આપ સૌને મોકલવામાં આવ્યો છે આને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા એને અન્ય પોતાના સ્નેહી સ્વજનોમાં મિત્ર સર્કલમાં ગ્રુપમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ દૈવી સંસ્કૃતિ સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો કારણ કે આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી શુભકામના સાથે આજનું ચિંતન અહીં આપણું